नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. લાયબ્રેરી પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કન્યા શાળા નંબર 1નું જર્જરિત મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી. અહીં ભવ્ય શાળાનું નવું મકાન નિર્માણ થશે. હાલ મકાન જર્જરિત બનાતા શાળાના બાળકોને અન્ય શાળામાં ભણવા માટે મોકલવામાં આવી રહ્યા છે. આગામી દિવસમાં ભવ્ય મકાન બનાવવા માટેની કામગીરી હાથ ધરવાની નગરપાલિકાના સૂત્રોએ આપેલી માહિતી. ગણદેવી તાલુકાના સોનવાડી ગામે નવસારી ગણદેવી રોડ પર અંબિકા નદી પર હાઈ લેવલ બ્રિજ આવેલ છે અને આ રોડ પરથી કોન્ટ્રાક્ટર દ્વારા જૂના ડામરની સપાટી ઉખેડીને સીધી જ બિકા નદીમાં નાખતા સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હાલમાં નવસારીથી ગણદેવી થઈને આલીપુર રોડને 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત કોન્ટ્રાક્ટરે રોડ પરની જૂના ડામરની સપાટી દૂર કરી નવો ડામર પાથરવાનો હોય છે અને એવું ટેકનિકલ જાણકારોનું કહેવું છે. ત્યારે અંબિકા નદીનું પાણી લોકો પીવા માટે તેમજ ખેતી માટે ઉપયોગમાં લે છે. કેટલાક લોકો નદીમાંથી મચ્છીમારી કરી પોતાનો જીવન નિર્વાહ કરે છે. સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતના રોકટોક વિના જીસીબીથી ખુલ્લેઆમ કચરો નદીમાં ઠલવાતો હોય ત્યારે રોડ બાંધકામના જવાબદાર અધિકારીઓના ધ્યાને આ બાબત કેમ ન આવી એ પ્રશ્ને ખાસી ચર્ચા જગાડી છે. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળની કારોબારી સભા યોજાઈ. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળની કારોબારી સભા આજરોજ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. સર્વધર્મ પ્રાર્થના બાદ સહુ સભ્યોને આવકાર આપતા પ્રમુખે સૌને શાબ્દિક સ્વાગત કર્યું હતું. જે સભ્યો અવસાન પામ્યા છે તેઓને અને રાષ્ટ્રના વીર શહીદ સૈનિકોને 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મંત્રી મણિભાઈ પટેલે સભાની કાર્યવાહીની નોંધનું સભાજનો સમક્ષ વાંચન કર્યું, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી અને દાન એકત્ર કરી ફાળો ઉઘરાવવામાં સભ્યોનો આભાર માન્યો હતો અને મંત્રી દિલીપ નાયકે સભા સંચાલન કરી આભાર માન્યો હતો. ચીખલીના સુરખાઈ ગામમાં આદિવાસી રંગારંગ કાર્યક્રમ યોજાયો. વાંસદાના સુરખાઈ ગામમાં વાંસદાના મોટી ભક્તિના કલા સર્વધન મંડળ દ્વારા રંગારંગ કાર્યક્રમ આયોજન થયેલ હતો, જેમાં કલા સર્વધન મંડળના કલાકારો દ્વારા આવેલ મહેમાનો અને ગામના દરેક આદિવાસી ભાઈઓ અને બહેનો મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જનજીવન, આદિવાસી બોલી, વર્તન, વ્યવહાર અને મૂલતઃ જળ જંગલ જમીન અને જીવોનું જતન કરવા માટે આબેહૂબ રંગારંગ કાર્યક્રમમાં વિવિધ આદિવાસી નૃત્યના કૃતિઓના ભાગરૂપ જોવા મળી હતી. સાથે જ વિશેષમાં કલા સર્વધન પ્રગતિ મંડળ વાંસદાના યુવા કલાકારો, ટીમ લીડર તેમજ સાયરસ આગરી તેમજ સહળ માર્ગદર્શક ડોક્ટર વિજય પટેલે અગ્રીમતા સફર સમય દરેક યુવા વર્ગને આવા રંગારંગ કાર્યક્રમમાં સહપૂર્વક ભાગ લેવા આગ્રહ કર્યો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નવસારીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ.
ચીખલી તાલુકાની મલિયાધારા પ્રાથમિક શાળાના 4 અને બલવાડાનો 1 મળીને 5 જેટલા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવી શિષ્યવૃત્તિને પાત્ર ઠરતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનએમએમએસની પરીક્ષામાં મલિયાધારા પ્રાથમિક શાળાના ધોરણ 8ના ફેની દિનેશચંદ્ર પટેલ, કૃતિક સુરેશ પટેલ, ઉર્જા પ્રકાશ ચંદ્ર લાડ તેમજ પ્રિયાંશી શંકર ચૌધરી તથા બલવાડા નઈ તાલીમ શાળા દીક્ષા સુભાષ ચંદ્ર પટેલ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરતા 12,000 રૂપિયાની 4 વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળશે, જેને લઈને શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. સાથે જ એસએમસી અધ્યક્ષ ભાવિનભાઈ, આચાર્ય સ્વાતિબેન, સીઆરસી કેતનભાઈ સહિતનાઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન શિક્ષક યોગેશભાઈ સહિતના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ચીખલી તાલુકાની તલાવચોરા હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓ માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મેરિટમાં સ્થાન મેળવતા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલ માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષામાં તલાવચોરા હાઈસ્કૂલની વિદ્યાર્થીની ટીસા ભરતભાઈ પટેલ, શિવાકુમારી રાયમલસિંહ રાજપુરોહિતે શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરી મેરિટમાં ક્વોલિફાઈડ થતા રાજ્ય પરીક્ષા બોર્ડ પ્રમાણપત્ર થતા રોકડ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવશે. અને નવજીવન કેળવણી મંડળના પ્રમુખ બળવંતભાઈ શ્રી પટેલ, આચાર્ય અનિલ ટંડેલી સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ચીખલી તાલુકાના દેશભરડામાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું શ્રેય 11 ચેમ્પિયન જ્યારે જલારામ 11 રનર્સઅપ રહેતા બંને ટીમોને રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ભરડા જલારામ ધામ સ્થિત મેદાનમાં યોજાયેલ દેજ પ્રીમિયર લીગનું ઉદઘાટન ડોક્ટર ભૂપેન્દ્ર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં શ્રેય 11, જલારામ 11, વંશ વોરિયર્સ, દેજ વોરિયર્સ તેમજ મહાદેવ 11, દ્વિતિ 11 એમ 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલમાં જલારામ 11 નિર્ધારિત 8 ઓવરમાં 48 રન ફટકાર્યા હતા, જેમાં શ્રેય 11 માત્ર 5.3 ઓવરમાં જ 54 રન ફટકારતા શ્રેય 11 ચેમ્પિયન થઈ હતી. ચેમ્પિયન ટીમના કપ્તાન વિરલ પટેલ અને રનર્સઅપ ટીમના વિનોદભાઈને કામદાર નેતા આરસી પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ તેમજ સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ સહિતના મહાનુભાવના હસ્તે ટ્રોફી તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. વાંસદા તાલુકા રાયબોર ગામની અંજલિ ધૂમની ધમાલ. વાંસદા તાલુકાના રાયબોર ગામની ધૂમ અંજલિ કુમારી વિનોદભાઈ દીકરી યુવા મહિલા ફાઇટર ખેલાડી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં પસંદગી થઈ હતી. સંપૂર્ણ ભારત G20 અધ્યક્ષતા હેઠળ આગેવાની કરતું હોય તેમાં આપણી દીકરીઓનું પણ અનેરું સાહસ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરવાર કરેલ છે. અંજલિ હાલ BPS છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. નર્મદા જિલ્લાના છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા કોલેજ અભ્યાસ કરે છે, જે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે. અંજલિ ધૂમ નારી શક્તિ પહેલ સાથે કુશળ કૌશલ્યમાં પારંગત છે, જે હાલમાં છત્તીસગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં પસંદગી પામી યુનિવર્સિટીની રમતમાં પસંદગી પામેલા આ વિદ્યાર્થીઓનું નેશનલ સિલેક્શન વર્ષ 2023-24 દરમિયાન, જેમાં અંજલિ 54 કિલોથી 50 કિલો વેઇટ કેટેગરીમાં પોતાના દમખમથી ભાગ લીધો હતો, અને જે સિદ્ધિ બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર હસમુખ પટેલ, ડોક્ટર વિજય પટેલ, કોલેજ પરિવાર અને ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે તેમને શુભકામનાઓ પાઠવી હતી. સેવાહી પરમો ધર્મમાં માનનારી સંસ્થા GCI વાંસદા દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાવીર સ્વામી જયંતિ નિમિત્તે પક્ષીઓ માટે 100થી વધુ માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને GCIના આ કાર્યની વાંસદાના નગરજનો અને ખાસ કરીને જૈન સમાજ દ્વારા વખાણવામાં આવ્યા હતા. સુરત રેન્જ IGની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડ્યો. પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે સુરત રેન્જ IGની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, અને એ દરમિયાન ચીખલી તાલુકાના વાંઝણાના અમરતભાઈ ડાહ્યાભાઈ આહીરના શેરડીના ખેતરના ખાતા નંબર 1262માં સુનિલ નવીનભાઈ પટેલ, માલવ ઉર્ફે જોટી અમૃત પટેલ તેમજ પિન્ટુ
એમ ત્રણ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ખેતરમાં સંતાડીને રાખ્યો હતો અને જે બાતમીના આધારે સુરત વિભાગની ટીમે છાપો મારતા સ્થળ પર કોઈ મળી ન આવતા ખેતરમાં તપાસ કરતા કાળા રંગની મીણિયા થેલીમાં અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ અને ટીન બિયરની નાની મોટી બોટલો મળી આવી હતી. સાથે જ કુલ રૂપિયા 1,09,400 મળી આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેયને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ બિલ્લીમોરા પોલીસ મથકના પીએસઆઈ ડીઆર પઢેરિયા કરી રહ્યા છે. કોરોનાની વાત કરીએ તો આજરોજ નવસારી જિલ્લામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે 5 વ્યક્તિઓએ કોરોનાની માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 10 સુધી પહોંચી છે. ત્યારે પહેલા તો 1-2 કેસોનો વધારો જોવા મળતો હતો, પરંતુ આજે સીધા 3 કેસોનો વધારો થયો છે. તો આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હવામાનની વાત કરીએ તો આજ રોજ મહત્તમ તાપમાન 33.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 78%, જ્યારે સાંજે 55% રહ્યું હતું. હવાની ગતિ 4.8 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં. હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.